જી માંડવી નાગરિક સહકારી બેંક લિમિટેડની સુવર્ણ જયંતિની ઉજવણી કરાઈ. બેંકના 50 વર્ષ પૂર્ણ થતા 100 કરોડથી વધુની ડિપોઝિટ મેળવેલ છે, તેમજ 50 વર્ષના સમયગાળામાં સૌથી વધુ 1,56,00,000 સુધીનો નફો આ દિન સુધી આ વર્ષે કરેલ છે. ઘી માંડવી નાગરિક સહકારી બેંક લિમિટેડની સુવર્ણ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવેલ, તેમજ માંડવી નાગરિક સહકારી બેંક દ્વારા માંડવી ગૌરવપોર શોપિંગ સેન્ટર નગરપાલિકા ભવન ખાતે સંસદ પ્રભુભાઈ વસાવાના હસ્તે એટીએમ મશીનનું રિબિન કાપીને પ્રજાજનો માટે ખુલ્લું મૂકવામાં આવેલ હતું, તેમજ માંડવી નાગરિક બેંકના પટાંગણમાં રિનોવેટેડ થયેલ નાગરિક બેંકનું અત્યાધુનિક સુવિધાયુક્ત મકાનનું લોકાર્પણ રાજ્યકક્ષાના મંત્રી કુંવરજીભાઈ હળપટ્ટીના હસ્તે લોકાર્પણ કરવામાં આવેલ હતું. આ પ્રસંગે સ્વાગત પ્રવચન બેંકના મેનેજિંગ ડિરેક્ટર સુનિલભાઈ રબાડીએ કર્યું હતું અને જણાવ્યું હતું કે બેંક પ્રથમ 4 વર્ષ માટે સરાફી મંદી હતી અને ત્યારબાદ 1972માં બેંકે લાયસન્સ મેળવી બેંકની સ્થાપના થઈ હતી. આ બેંકે અનેક ચઢાવ ઉતાર જોયા છે, તેમજ કોરોના કાળ જેવા સમયમાં પણ કર્મચારીગણ અને સભાસદોના સહયોગ થકી અધિકમ ઊભી છે અને ઉત્તરોત્તર પ્રગતિ કરી રહી છે. બેંકના ચેરપર્સન પાઉલબેન સાગથિયાએ પણ વાત કરી હતી. સ્કોબા ફેડરેશનના ચેરમેન ગૌતમભાઈ વ્યાસે જણાવેલ હતું કે માંડવી નાગરિક સહકારી બેંકે મને ખૂબ જ પ્રેમ આપ્યો છે, જેને કારણે હું ઋણ ચૂકવવા માટે આવ્યો છું. મને ફેડરેશન દિલ્હીમાં યોજાયેલ ચૂંટણીમાં ખૂબ જ સહયોગ આપેલ છે, તેમજ બેંકના ચેરપર્સન પાઉલબેન સાગઠિયા, વાઇસ ચેરમેન નીતેશભાઈ ઉપાધ્યાય, તેમજ મેનેજિંગ ડિરેક્ટર સુનિલભાઈ રબાઈ તથા તમામ બોર્ડ ઓફ ડિરેક્ટર શ્રી કર્મચારીગણને બેંકના 50મા સુવર્ણ જયંતિ વર્ષ નિમિત્તે ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ હતા. કાર્યક્રમના અધ્યક્ષ રાજ્યકક્ષાના મંત્રી કુંવરજીભાઈ હળપટ્ટીએ બેંકના સુવર્ણ જયંતિ નિમિત્તે માંડવી નાગરિક સહકારી બેંકના ચેરમેન, વાઇસ ચેરમેન, મેનેજિંગ ડિરેક્ટર તથા તમામ કર્મચારીગણને ખૂબ ખૂબ શુભેચ્છા અભિનંદન પાઠવ્યા હતા, તેમજ દક્ષિણ ગુજરાત ફેડરેશનના કારોબારી સભ્ય પારુલબેન સાગઠિયાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા તથા ફેડરેશનના ચેરમેન ગૌતમભાઈ વ્યાસની કાર્યશૈલીની સરાહના કરી હતી. આ પ્રસંગે માંડવી નગર ભાજપ પ્રમુખ નટુભાઈ રબારી, ડોક્ટર વાસુદેવભાઈ જોખાકર, નલિનભાઈ શાહ, જિલ્લા રજિસ્ટ્રાર ધ્રુવિનભાઈ પટેલ, પાલિકા પ્રમુખ રેખાબેન વસી, ડોક્ટર આશીષભાઈ ઉપાધ્યાય, નગર ભાજપ તથા નગરપાલિકાના કોર્પોરેટર મિત્રો તથા તમામ બોર્ડ ઓફ ડિરેક્ટરશ્રીઓ, કર્મચારીગણ તથા સભાસદ મિત્રો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. અંતે આભાવિધિ બેંકના મેનેજર આશુતોષભાઈ ઉપાધ્યાયે કરી હતી. આજે માંડવી નગરની અંદર માંડવી નગરપાલિકા વિસ્તારમાં આવેલી માંડવી કોઓપરેટિવ બેંક નાગરિક બેંકના નવા મકાનના ઉદ્ઘાટન માટે આજે અહીં આવ્યો હતો. આ નવા મકાનનું ઉદ્ઘાટન આજે થઈ રહ્યું છે. નવા મકાનના ઉદ્ઘાટનને કારણે માંડવી નગરની અને આદિવાસી જનતાને ખૂબ મોટો લાભ આવનારા દિવસોમાં થવાનો છે. જેવી રીતે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરી, તેવી જ રીતે 50 વર્ષ પૂર્ણ કરીને આજે 51મા વર્ષમાં આ નાગરિક બેંકના થઈ રહ્યા છે. તેના ભાગરૂપે એમણે નવા મકાનનું ખાતમુહૂર્ત કરાવીને જનતા સમક્ષ ખુલ્લું મૂક્યું છે. માટે હું નાગરિક બેંકના ડિરેક્ટર અને એમડી અને તમામ ડિરેક્ટરો શ્રીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આવી સુવિધા સહિત મકાન પૂરું પાડ્યું છે અને ખૂબ સારું મકાન બનાવવામાં આવ્યું છે. એટલા માટે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. આવનારા દિવસોમાં માંડવી નગરની જનતાને અને આજુબાજુની જનતાને એનો ખૂબ બહોળો લાભ મળશે એવી ચોક્કસ ખાતરી સાથે હું આશા રાખું છું.